હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો વિષય છે વિજ્ઞાન અને એનું ચેપ્ટર છે ત્રીજું. જે આ ચેપ્ટર છે એ પહેલું અને બીજું ચેપ્ટર ભણ્યા એના ઉપર જ છે. અને ત્રીજા ચેપ્ટરનું નામ છે રેસાથી કાપડ સુધી, એટલે કે જે રેસા બને છે કેવી રીતે બને છે એ આપણે આગલા ચેપ્ટરમાં શીખી ગયા અને આમાં પણ ભણશું. અને રેસાથી તો કે રેસા જોડી જોડી અને છેક કાપડ સુધી કેવી રીતે એની બનાવટ થાય છે એના વિશે આપણે ભણવાનું છે. તો પહેલી, હવે આગળ શું કહે છે ચેપ્ટરમાં કેવી રીતે, તો કે પહેલી અને બુજો તેમની શાળાની વિજ્ઞાન સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યા. હવે ઇનામ જીત્યા તેઓ ખૂબ જ ખુશ થયા અને ઇનામની રકમમાંથી તેમણે તેમના માતા પિતા માટે કપડાં ખરીદવાનું વિચાર્યું. જ્યારે તેમણે કપડાના મટીરિયલમાં ખૂબ જ વિવિધતા જોઈ, શું કીધું કે કપડાં લેવા ગયા ત્યારે એને શું જોવા મળ્યું, તો કે કપડામાં ખૂબ જ વિવિધતા, એટલે અલગ અલગ જાતના ઘણા બધા કપડાઓ જોવા મળ્યા. ત્યારે તેઓ ગૂંચવાઈ ગયા, એટલે એને વિચાર આવ્યો કે આમાં ક્યાં કપડાં લેવા. દુકાનદારે સમજાવ્યું કે કેટલાક કપડાં કે તેનું કાપડ સુતરાવું હતું તો કેટલુંક સિન્થેટિક, અને તેની સામે એટલે શું કીધું કે તો કે અલગ અલગ જાતના કપડાં હતા. કેટલાક કાપડ કેવું હતું તો કે સુતરાવું કાપડ અને કેટલું સિન્થેટિક. સુતરાવ એટલે જે કે આપણે ઘેટામાંથી એને જે ઊન કુદરતી રીતે મળી રહેતું હોય, સુતરાવ કાપડ કે તો કે કુદરતી રીતે આપણે જે એમાંથી રેસાઓ મળે, રેસાઓમાંથી બનાવીએ એને શું કહે, સુતરાવ કાપડ. અને જ્યારે સિન્થેટિક એટલે આપણે મશીનો દ્વારા બનાવીએ એને શું કહેવાય, તો કે સિન્થેટિક. તેની પાસે ઊનના મફલર અને સ્વેટર પણ હતા. શું કહેતો કે એની પાસે ઊનના મફલર અને સ્વેટર પણ હતા. ત્યાં ઘણી રેશમી સાડીઓ પણ હતી. પહેલી અને બુજો ખૂબ જ રોમાંચિત હતા. તેઓએ વિવિધ કાપડને સ્પર્શીને અનુભવ્યું અને અંતે તેમને ઊનનું મફલર તથા સુતરાવ કાપડની સાડી ખરીદી, એટલે કે લીધી. કપડાની દુકાનની તેમની મુલાકાત બાદ પહેલી અને બુજોએ પોતાની આસપાસ રહેલા વિવિધ પ્રકારના કાપડની નોંધ લેવાનું શરૂ કર્યું. શું કર્યું, તો કે એની આસપાસ જેટલા જ પ્રકારના કાપડ હતા એની નોંધ લેવી. તેમણે જાણ્યું કે ચાદર, ઓછાળ, ધાબળા, પડદા, ટેબલ ક્લોથ, ટુવાલ અને પોતે જુદા જુદા કાપડના બનેલા હોય છે. શું કહેતો કે આ બધી વસ્તુ કે નહીં, તો કે જુદા જુદા કાપડની બનેલી હોય છે. તમારી સ્કૂલ બેગ અને બારદાન પણ કોઈ પણ પ્રકારના કાપડમાંથી જ બને છે. આ કાપડને તેમણે સુતરાવ, ઊન, રેશમી, સિન્થેટિક તરીકે ઓળખવા પ્રયાસ કર્યો. શું તમે પણ કોઈ કાપડ ઓળખી શકો છો? હવે આપણે જોવાનું કે આપણે કોઈ પણ કાપડ છે, આપણે ઘણી વખત કાપડને અડિયા હોય તો ઘણું લીસું હોય એના ઉપર આપણે ખબર પડે. તો હવે કાપડની વિવિધતા, એટલે કાપડામાં કેવી વિવિધતા રહેલી હોય છે. હવે તમે ધારો કે કોઈ એવો પ્રયોગ કરી શકો કે નજીકમાં રહેલી દરજીની દુકાનની મુલાકાત લ્યો, તો સીવ્યા પછી તેમના વધેલા કાપડના ટુકડા એકઠા કરો, એટલે કે ભેગા કરો. હવે એને સ્પર્શ કરીને ટુકડાના કાપડનો અનુભવ કરો. હવે દરજીની મદદથી કેટલાક ટુકડાને સુતરાઉ, રેશમ, ઊન કે સિન્થેટિક એવું નામ આપી શકાય. હવે શું કીધું, તો કે એને નામ આપી શકાય. તમને નવાઈ લાગે છે કે અલગ અલગ કાપડ શેમાંથી બન્યું હશે? જ્યારે તમે શું કહે, તો કે અલગ અલગ કાપડ શેમાંથી બન્યું હશે, તમે કોઈ કાપડને જુઓ છો ત્યારે તે સળંગ ટુકડા જેવું દેખાય છે. હવે શું કે કોઈ કાપડ આપણે જોઈએ તો શું થાય કે એ સળંગ ટુકડો એટલે એકદમ ઘાટું હોય, હકીકતમાં એ શેનું બનેલું હોય, તો કે નાના નાના એવા રેશમમાંથી દોરા બનાવ્યા હોય, દોરામાંથી બધા દોરાને ગોઠવી એટલે કે એને તાંતણી ને બનાવેલું હોય છે, સળંગ હોતું કાપડ નથી. હવે તેને નજીકથી જુઓ, તમે શું નોંધ્યું? હવે એના પછી તમે કોઈ સુતરાવ કાપડ પસંદ કરો. હવે તેના કોઈ એક છેડેથી કોઈ છૂટો દેખાતો દોરો કે તાતણાને ખેંચી બહાર કાઢો. આપણે ઘણી વાર અનુભવ્યું છે કે આપણે કોઈ કપડાં પહેર્યા હોય તો એમાંથી તમે કોઈ દોરો બહાર નીકળે અને તે જોઈ કે કોઈ ખીલીમાં કે ક્યાંક આપણું કાપડનો કટકો આવી ગયો હોય, અથવા પહેરેલા કપડાં હોય ખીલીમાં આવી જાય તો ત્યાં હોલ થઈ જાય, અથવા ત્યાંથી એક દોરો ખેંચાઈ જાય. જો તમે ખેંચો તો શું થાય, તો કે એ દોરો એક અલગ નીકળી જાય બહાર. તો શું છે, તો જે આ દોરો ખેંચાય છે એવા ઘણા બધા દોરાઓ ભેગા મળી વીંટળી અને કાપડ બને છે. જો આકૃતિમાં દર્શાવ્યું, કોઈ છૂટો દોરો તાણચણો ન દેખાય તો પિન કે સોયની મદદથી હળવેથી તેને ખેંચી કાઢો. આપણે જોઈએ છીએ કે દોરાઓની એક સાથે ગોઠવણ થવાથી કાપડ બને છે. આ દોરા શાના બનેલા હોય છે, તો કે આ દોરા છે મત. હવે આપણે ખબર પડી કે કાપડ છે એ તેમજ બને, તો કે નાના નાના દોરાઓ છે એને એકઠા કરીને ભેગું કરી અને
કાપડ બને તો કે હવે આ દોરો દોરો તેનાથી બને તો કે સુતરાઉ કાપડમાંથી એક તાતણો બહાર કાઢો આ તાતણાના ટુકડાને ટેબલ પર મૂકો હવે તાતણાના એક છેડાને તમારા અંગૂઠા વડે દબાવો હવે આકૃતિ 3.4 માં દર્શાવ્યા પ્રમાણે તાતણાના બીજા છેડા સુધી તમારા નખ વડે ઘસો શું તમે એ જોયું કે આ બીજા છેડે તાતણો પાતળા તાતણામાં વેચાઈ જાય છે હવે જો આપણે ઘણી વાર અનુભવ હશે કે આપણે સોયમાં દોરો પોરવીએ ત્યારે શેડ ભીનો કરી અને તમે દોરો પોરવો તો શું થાય તો કે એ દોરો છે એ નાના નાના તાતણામાં વેચાઈ જાય ઝીણા ઝીણા તારમાં એને શું કહેવાય તાતણા એટલે હવે એના ઉપરથી આપણે સમજી જઈએ કે એક આ દોરો છે એ શેના ઉપરથી બને છે તો કે જે નાના નાના તાતણાઓ વીંટાડી અને એક દોરાની રચના થઈ છે જયારે સોયમાં દોરો પોરવીએ છીએ ત્યારે આપણે કંઈક આવું જ અનુભવ્યું છે ઘણીવાર દોરાનો છેડો થોડા પાતળા તાંતણામાં વિભાજિત થાય છે જેને લીધે દોરાના સોયના કાણામાંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે એટલે શું કે જો આ જો તાંતણાઓ છે છૂટા છૂટા થઈ જાય છે તેથી આસાનીથી સોયમાં દોરો પોરવાતો નથી પાતળા તાંતણાઓ જે આપણને દેખાય છે તે હજુ પણ પાતળા તાંતણાઓના બનેલા હોય છે જેને શું કહેવાય રેસાઓ હવે શું કહે છે કે દોરામાંથી જે તાંતણાઓ દેખાય છે એ તાંતણાઓ પણ એનાથી પણ પાતળા તાંતણાઓનો બનેલો હોય છે અને એને શું કહેવાય રેસા કાપડ તાંતણામાંથી બને છે અને તાંતણા રેસામાંથી બને છે આ રેસા ક્યાંથી આવે છે હવે શું કહે છે તો કે કાપડ છે કેમ જ બને તો કે તાંતણામાંથી હવે એ તાંતણામાંથી એ તાંતણા છે ના બને તો કે રેસામાંથી તો હવે આપણે પ્રશ્ન થાય જ ને કે રેસા ક્યાંથી આવે છે તો કે સૂતર શણ રેશમ અને ઊન જેવા કેટલાક રેસા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે શું કે છે તો કે આ બધા રેસાઓ છે ક્યાંથી મેળવવામાં આવે તો કે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી અને તેને શું કહેવાય તો કે કુદરતી રેસા કહે છે કેમાં તો કે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી જે રેસાઓ બને છે અથવા જે રેસાઓ મળે છે તેને શું કહેવાય કુદરતી રેસા સૂતર અને શણ એ વનસ્પતિમાંથી મળતા રેસાનું ઉદાહરણ છે હવે સૂતર છે જે આપણે કપડા પહેરીએ સૂતરાઉ કાપડ કહીએ આપણે એ અને શણ એટલે કે જે શણના કોથરા આવે છે પગલું શણિયા બનાવી આપણે શણમાંથી એ બધા શું છે તો કે કુદરતી રેસા છે ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી મળતા રેસા છે ઊન અને રેશમ છે એ કેમ મળે તો કે પ્રાણીઓમાંથી મળતા રેસા છે ઘેટા કે બકરાની રૂવાટીમાંથી ઊન મેળવવામાં આવે છે આપણે ઘણી વાર જોયું જશે ઘેટા બકરા જતા હોય તો એના ઉપર રૂવાટી બધું રૂવાટી રહેલી હોય છે એ શું હોય તો કે એ રૂવાટી હોય એ જ આપણે ઊન તરીકે ઓળખીએ છીએ તે સસ્ત હવે શું કે છે તો આગળ તે સસલા યાક અને ઊંટના વાળમાંથી પણ મેળવાય છે બીજે સેમાં મળે છે તો કે સસલા યાક અને ઊંટના વાળમાંથી પણ મેળવવામાં આવે છે રેશમના કીડાના કોસેટોમાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે હવે શું કે રેશમના કીડામના કોસેટોમાંથી કોસેટો એટલે એક આખું એનું બીજ હોય એમાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે હજારો વર્ષ સુધી કાપડ બનાવવા માટે ફક્ત કુદરતી રેસા જ ઉપલબ્ધ હતા શું કહેતો કે હજારો વર્ષ ઘણા વર્ષો સુધી કાપડ બનાવવા માટે કેનો ઉપયોગ થતો હતો તો કે ફક્ત કુદરતી રેસા જ ઉપલબ્ધ હતા એટલે આપણી પાસે કયું હતું ફક્ત કુદરતી રેસા જે ઘેટા બકરા એમાંથી મળી આવતા અથવા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળી આવતા તે છેલ્લા 101 વર્ષોથી વનસ્પતિ કે પ્રાણીઓમાં પ્રાણી સ્ત્રોતમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવ્યા શું કે છે હવે શું કહેતો કે રાસાયણિક પદ્ધતિથી પણ અમુક રેસા બનાવવામાં આવ્યા આવા રેસાને સિન્થેટિક રેસા કહે છે હવે શું એવું સિન્થેટિક રેસા પેલું શું હતું કુદરતી રેસા એટલે પ્રાણીઓ અને વનસ્પતિઓમાંથી મળી આવતા રેસાઓને શું કહેવાય કુદરતી રેસા અને પ્રાણી સ્ત્રોતમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવે છે આ રેસાને શું કહેવાય તો કે સિન્થેટિક રેસા હવે સિન્થેટિક રેસાના કેટલાક ઉદાહરણો પોલિએસ્ટર નાયલોન અને એક્રેલિક છે સિન્થેટિક રેસાના ઉદાહરણો કયા તો કે પોલિએસ્ટર નાયલોન અને એક્રેલિક હવે 3.3 તો કેટલાક વાનસ્પતિક રેસાઓ હવે શું કહેશો કેટલાક વાનસ્પતિક રેસાઓ એટલે વનસ્પતિમાંથી મળતા રેસાઓ હવે એમાં શું આપણે કપાસ આપણે જાણીતું છે બધા જોયેલું જોઈ છે તમે દીવા માટે ક્યારેક વાટ બનાવી છે આ વાટ બનાવવા માટે તમે શું વાપરો છો આપણે ઘરે દીવાનું વાટ કરીએ ભગવાનને દીવો કરીએ કે લાઇટ ન હોય ત્યારે દીવો પેટાવીએ આ બધું શેમાંથી મળે છે તો કે આ કપાસનો એમાં જે કપાસ વાવ્યો એમાંથી નીકળતા રૂનો ઉપયોગ કરીએ છીએ ગાદલાઓ રજાઈ તથા ઓશિકામાં ભરવામાં પણ થાય છે શું કહે તો કે કપાસના રૂનો ઉપયોગ કેમાં કરીએ તો કે ગાદલા ઓશિકા રૂમાં
રૂ એ બધામાં શું રૂ ભરીએ છીએ એ ક્યાંથી મળે તો કે કપાસમાંથી. થોડું રૂ લઈ તેને ખેંચીને તેના તરફ જુઓ, શું કે થોડુંક રૂ હોય એને આપણે શું કરવાનું, બે અઠવાડિયા આમ ખેંચવાનું દૂર કરીએ તો તમે શું જોવા મળે તો કે આપણે એમાં વચ્ચે ઝીણા ઝીણા પાતળા તાતણા જોવા મળે. એ શું કહેવાય તો કે એને રેસા કહેવાય. પણ કેના તો કે કપાસના રેસા કહેવાય. હવે કપાસ ક્યાંથી આવે છે, તેને ખેતરમાં ઉગાડવામાં આવે છે. હવે આપણે પ્રશ્ન થાય કે કપાસ ક્યાંથી આવ્યો, તો કે એને ખેતરમાં ઉગાડવામાં આવે છે. કપાસના છોડ સામાન્ય રીતે કાળી જમીન અને ઉષ્ણ તાપમાનવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે. ક્યાં આવે તો કે એકદમ કાળી જમીન હોય ત્યાં અને ઉષ્ણ તાપમાન હોય ત્યાં ઉગાડવામાં આવે છે. આપણા દેશના કેટલાક રાજ્યોમાં નામ કહી શકશો કે જ્યાં કપાસ ઉગાડતો હોય? હા, ભારતમાં ઘણી જગ્યા એવી છે જ્યાં વધારે પડતા કપાસ ઉગાડવામાં આવે છે. એનું કારણ શું તો કે ત્યાં જમીન પણ કેવી છે, કાળી અને ઉષ્ણ તાપમાન જળવાતું રહેતું હોય એટલા માટે. તો કપાસના છોડના ફળ ઝીંડવા લગભગ લીંબુના કદના હોય છે. હવે શું કે તો કે આપણે કપાસ વાવીએ ત્યારે એ થોડો મોટો થાય એટલે એમાં ઝીંડવા લાગે. ઝીંડવા એટલે એક નાનું એનું ફળ બીજ કહેવાય. એ બીજ છે એ થોડો ટાઈમ પછી શું થાય તો કે ફાટી જાય. ફાટે એટલે એમાંથી કપાસની અંદરથી રેસાઓ નીકળે, એને શું કહીએ આપણે, રૂ. હવે આ કપાસના છોડના ફળ ઝીંડવા લગભગ લીંબુના કદના હોય છે. કેવડા હોય? લીંબુના કદના. પરિપક્વ થયા બાદ ઝીંડવા ફાટે છે અને કપાસના રેસાથી ઢંકાયેલા બીજ દેખાય છે. શું થાય તો કે ઝીંડવા ફાટે એટલે કપાસના રેસાથી ઢંકાયેલા બીજ દેખાય છે. ચૂંટવા માટે તૈયાર હોય તેવું કપાસનું ખેતર તમે ક્યારેય જોયું છે? હવે આ ખેતર જયારે કપાસ વાવ્યો હોય આપણે વાડી વિસ્તારમાં રહેતા છોકરાઓ અને બધાને ખબર હોય તે તરફથી તે શું છે તો કે બરફથી છવાયેલા વિસ્તાર જેવું દેખાય છે. શું થાય તો કે આપણે બારોબારથી જોઈએ તો ઉપર સફેદ 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 દેખાય બધું. એટલે આપણે બારોબારથી જોઈએ તો આપણે એમ થાય કે બરફ જ જામેલો હોય એવું દેખાય. આ ઝીંડવામાંથી સામાન્ય રીતે રૂ હાથ વડે કાઢવામાં આવે છે. ત્યારબાદ પિંજણ દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે. એટલે પિંજણ કરીએ એટલે કે ખેતીએ અને એને શું કરવાનું, ભેગું કરવામાં આવે એટલે બીજથી અલગ કરવામાં આવે છે. આ રીતને રૂને પિંજવું કહે છે. પહેલાના જમાનામાં રૂને હાથ વડે પિંજવામાં આવતું હતું. આજકાલ પિંજવા માટે યંત્રો પણ વપરાય છે. શું કહે તો કે આ પિંજવા માટે આજકાલ મશીનો પણ આવી ગયા છે. નહીં તો પહેલા જમાનામાં શું કરતા તો કે હાથેથી જ પિંજતા હતા. હવે એના પછી છે સણ. પેલું શું આવ્યું? વાનસ્પતિક રેસાઓમાં પેલું આવ્યું કપાસ. બીજું આવ્યું હવે સણ, જે આપણે પગલું સણિયા કોથરો આપણે સણનો કોથરાનો ઉપયોગ વધારે પડતા ઘણી જગ્યાએ કરીએ છીએ. હવે સણના છોડના પ્રકાંડમાંથી સણના રેસા મેળવવામાં આવે છે. શું કે તો કે સણના છોડ હોય એને પ્રકાંડ આમાં કેમાં પર્ણો એના ફૂલમાંથી બીજમાંથી ઉત્પન્ન થતું હતું. પણ હવે સણમાં શું તો કે એનો પ્રકાંડ હોય એમાંથી મેળવવામાં આવે છે. તેને ચોમાસામાં ઉગાડવામાં આવે છે. ક્યારે વાવવામાં આવે તો કે ચોમાસા દરમિયાન. ભારતમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળ બિહાર અને અસમમાં ઉગાડવામાં આવે છે. જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય શું કે તો કે જ્યારે ફૂલ છે છોડના છોડમાં એમાં ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે સામાન્ય રીતે તેની લણણી કરવામાં આવે છે. લણણી કરેલા છોડના પ્રકારને થોડા દિવસ સુધી પાણીમાં ડૂબાડેલો રાખવામાં આવે છે. શું કે તો કે જે ઉગી જાય ત્યારે એને શું કરે, ખેંચી કાઢી અને એને પાણીમાં ડૂબાડીને રાખવામાં આવે છે. પ્રકાંડ સડી જાય છે અને રેસાઓને હાથ વડે છૂટા પાડવામાં આવે છે. હવે શું થાય તો કે જે આ પ્રકાંડ છે એ શું થાય તો કે સડી જાય એટલે શું થાય છે, એ છૂટા પડી જાય એટલે આને શું કહે, છૂટા પડે એટલે એમાંથી આપણે એ રેસાઓ ખેંચી શકીએ. એટલે સણના રેસાઓ કેવી રીતે કાઢવામાં આવે તો કે આ રીતે. કાપડ બનાવવા માટે આ બધા જ રેસાને તાતણામાં ફેરવવામાં આવે છે. શું કે તો કે જો કાપડ બનાવવું હોય તો આ બધા રેસાઓને શું કરવું પડે, તાતણામાં ફેરવવામાં આવે. એટલે રેસાઓને ભેગા મળી અને એનું શું કરવાનું, તાતણું બનાવવામાં આવે. તાતણાથી શું થાય તો કે એનાથી દોરો બનાવી અને એનું કાપડ બનાવવામાં રૂપાંતર થાય, જે આપણે હમણાં થોડી વાર પહેલા જ સમજ્યા. એટલે શું થાય તો કે રેતાને તાતણામાં ફેરવવામાં આવે છે. આ રીતે કરવામાં આવે છે. શું તો કે કાપડ બનાવવા માટે એને રેતામાં ફેરવવું પડે. હવે એના પછી કપાસના તાતણાનું કાતણ. હવે તમે આપણે આમાં જોવાનું કે કેવી રીતે બને. હવે એક હાથમાં થોડું રૂલો અસુકરણ પ્રવૃત્તિ કરી કે શું તો કે એક હાથમાં થોડું રૂ લેવાનું, બીજા હાથની ચપટી વડે રૂને પકડી અને તેને વળ ચડાવતા ચડાવતા હળવેથી બહાર તરફ ખેંચવાની શરૂઆત કરો. શું તમે તાતણા બનાવી શકાય? હા, આપણે ઘણી વાર આપણે રૂ વાટ બનાવી હોય
તો શું કરી કે રૂ એક રૂ થોડું ઘણો રૂ લઈ અને થોડીક વાટ ખેંચી અને ઉપરથી આમ તાતણો વાળી એટલે શું થાય ઉપર ઝીણી ઝીણી વાટ બની જાય. તો વાટમાં નીચે તો રૂ એમને મજો પણ ઉપર શું થાય પાતળી પાતળી બની જાય એને એટલે શું થયું એને તાતણું. એટલે આપણે આમ જોઈએ તો તાતણાને આપણે શું કર્યું હોય એને વડ ચડાવીએ, વડ ચડાવીએ અને એટલે એટલે શું થાય ભેગું થઈ ગયું. એને આ રીતે આપણે શું કરીએ એક દોરો બનાવી શકીએ અને દોરામાંથી આપણે કાપડ બનાવી શકીએ. રેસામાંથી તાતણા બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય કાતવું કહે છે. આ પ્રક્રિયામાં રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી અને વડ ચડાવવામાં આવે છે જેથી રેસાઓ જોડાઈને તાતણા બને છે. કાતવા માટે વપરાતું સાદું સાધન હાથ ધરી છે. શું છે તો કે એને કાતવા માટે વપરાતું સાદું સાધન કયું તો કે હાથ ધરી. હાથ ધરી એટલે એ ટાઈપની ધરી આવે છે એના વડે આપણે શું કરીએ એને એવી રીતે બનાવી શકીએ. હાથથી કાંટવા માટે વપરાતું અન્ય એક સાધન છે ચરખો, જે આપણે ગાંધીજી સાથે જોડાયેલો છે ચરખો આપણે ઘણી વખત જોઈએ છીએ અને ઉપર જો આકૃતિમાં પણ આપ્યું છે સાઈડમાં જમણી બાજુ. આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીએ ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો. તેમણે લોકોને બ્રિટનની મિલમાં ક્રાંતિને બનેલા આયાતી કાપડ પહેરવાને બદલે હાથ વડે કાંતેલા તાંતણામાંથી બનેલા કાપડ પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શું કીધું તો કે ગાંધીજીએ ચરખા વડે બનાવેલા આઝાદીની ચળવળ જયારે થઈ ત્યારે શું કીધું તો કે બહારથી આવતા જે કાપડ છે એનો બહિષ્કાર કરો અને આપણા હાથ વડે બનેલા કાપડનો ઉપયોગ કરો અથવા હાથ વડે બનાવેલા કાપડનો વધારે પડતો ઉપયોગ કરીએ તો આપણા દેશના પૈસા છે અહીં ને અહીં રહે. જે અત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એ થોડા ટાઈમ પહેલા આત્મનિર્ભર ભારત વિશે એને ઘણી બધી માહિતી આપી અને એને આપણે સમજાવ્યા. તો શું તો કે આત્મનિર્ભર ભારત એટલે શું તો કે આપણા દેશમાં બનેલી વસ્તુ જ આપણે વાપરવી જોઈએ એમ. અહીં પણ એ જ સમજાવે છે કે આ કાપડ બનાવેલું છે ગાંધીજીએ ત્યારે પણ કીધું હતું જે આજે નરેન્દ્ર મોદી પણ કહે છે. હવે મોટા પાયે તાતણાને કાતવા માટે કાતણ યંત્રોની મદદ લેવાય છે. કાતણ યંત્રો એટલે આ બનાવવા માટે જે મશીનોનો ઉપયોગ કરાય ઉપયોગ લેવામાં આવે છે એને યંત્ર કહે છે. કાંતિયા પછી તાતણામાંથી કાપડ બનાવવામાં આવે છે. શું કહે તો કે આ કાંતિયા એટલે કે બધું જે દોરા બનાવ્યા હોય એમાંથી શું થાય તો કે તાતણામાંથી કાપડ બનાવવામાં આવે છે. હવે તાતણા બનાવ્યા, હવે તાતણામાંથી કાપડ કેવી રીતે બનાવવામાં આવે છે તો કે તાતણામાંથી કાપડ બનાવવાની ઘણી રીત છે. તેમાંની મુખ્ય બે રીત એટલે કે વણાટ અને ગૂંથણ આ બે રીત છે. કઈ તો કે તાતણામાંથી કાપડ બનાવવાની મુખ્ય બે રીત કઈ તમને પૂછવામાં આવે તો શું કહેવાનું તો કે વણાટ અને ગૂંથણ. હવે વણાટ એટલે શું પ્રવૃત્તિ બે માં તમે નોંધ્યું હશે કે આપણે ઉપર પ્રવૃત્તિ જોઈએ એમાં નોંધ્યું કે તાતણાના બે જૂથની એક સાથે ગોઠવણીથી કાપડ બને છે. જે પદ્ધતિ દ્વારા તાતણાને બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે છે તેને શું કહેવાય વણાટ કહે છે. ચાલો કાગળની કેટલીક પટ્ટીઓ વણવાની કોશિશ કરીએ. હવે શું કહે તો કે આપણે દોરો કેવી રીતે વણે એને એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. જુદા જુદા રંગની કાગળની બે શીટ લો, બંનેમાંથી 30 સેન્ટીમીટર લંબાઈ અને તેટલી જ પહોળાઈ ધરાવતો ચોરસ કાપવો. શું કરવાનું તો કે એને તેટલી જ સેન્ટીમીટર ધરાવતી ચોરસ કાપવાની. હવે બંને શીટને બરાબર અડધી અડધી કરવાની. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો નીચે આકૃતિ દર્શાવી છે એમાં એક શીટ પર વચ્ચેથી કાપી અને ફોલ્ડ કરવાની. ફોલ્ડ એટલે વચ્ચેથી જગ્યા રાખવાની અને એના ઉપર શું કરવાનું તો કે બીજી સીટ આપણે ગોઠવી શકીએ. જો આકૃતિ સીમાં જોઉં બે અલગ અલગ કલરની છે. આપણે આ પ્રવૃત્તિ ઘણી વાર ઘરે કરીએ છીએ. જો આકૃતિમાં સી અને ડી. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાપેલી જગ્યાએથી એક પછી એક પટ્ટીને બીજી સીટમાં વણી લો એટલે એની અંદર જવા દો. હવે બધી પટ્ટીઓના વણાટ પછીની ગોઠવણી આકૃતિ 3.12D માં દર્શાવી છે. શું કરે તો કે આ એક પછી એક પટ્ટીમાં ગોઠવતું જવાનું અને જોવું તો શું થાય તો કે એકની અંદર એક આખું છે એનું શું થયું તો કે કાગળનું આખું પોસ્ટર બની ગયું એટલે એ જ રીતે શું થાય કાપડ પણ બની જાય. આવી જ રીતે તાતણાને બે જૂથ વડે કાપડ બનાવવામાં આવે છે. જો કે ચોક્કસપણે આપણી કાગળની પટ્ટીઓ કરતા તાતણા ખૂબ જ પાતળા હોય છે. શું કે કાગળની પટ્ટી છે એ તો ઘણી જાડી હોય છે પણ દોરો છે એ એનાથી પણ પાતળો હોય છે. કાપડનું વણાટ સાડ પર કરવામાં આવે છે. સાડ હાથથી ચાલે તેવી અથવા વીજળીથી ચાલતી હોય છે. શું કે સાડ છે એક જાતનું યંત્ર છે એને શું કરે
એના હાથથી ચલાવવામાં આવે અથવા તો વીજળીથી પણ એટલે લાઇટથી પણ ચાલે છે. હવે આ પ્રક્રિયા થઈ આપણે શું થઈ તો કે આપણે જે વણાટ સાતણામાંથી કાપડ બનાવવાની બે રીત હતી કઈ તો કે વણાટ અને ગૂંથણ. તો પેલું આપણે શું સમજ્યા વણાટ, હવે આવે છે ગૂંથણ. તમે ક્યારેય નોંધ્યું કે સ્વેટર કઈ રીતે ગૂંથવામાં આવે છે અથવા ગૂંથવામાં એક જ તાંતણાનો ઉપયોગ કાપડ બનાવવા માટે થાય છે? શું તમે ફાટેલા મોજાની જોડમાંથી ક્યારેય તાંતણો ખેંચ્યો છે? આ બધું આપણે કરેલું છે અને અને અનુભવેલું છે. શું થાય તો કે દોરો ખેંચી એટલે એમાંથી એક દોરો ખેંચાઈ જાય, એક તાંતણો સતત ખેંચાતો જાય છે તથા કાપડ સતત ઉકલતું જાય છે. શું થાય તો કે એક દોરો ખેંચતા જાય એટલે બીજો દોરો ખેંચો એટલે આખું કાપડ છે એ નોખું થતું જાય છે. મોજા અને ઘણા બીજા કપડાં ગૂંથેલા કાપડમાંથી બનાવાય છે. શું કહેતો કે આ ગૂંથેલું ગૂંથેલો કાપડમાંથી બનાવવામાં આવે છે. જેવી રીતે આપણે ઉપર આકૃતિમાં જોયું ને કાગળ વાળું ફોલ્ડ કરીને કે એક પટ્ટી દબાવી એકની નીચે બીજી પટ્ટી રાખી અને આખું ફોલ્ડ બનાવી દીધું છે એ રીતે હાથ તથા મશીન વડે પણ ગૂંથણ કરવામાં આવે છે. વણાટ અને ગૂંથણ વિવિધ પ્રકારના કાપડની બનાવટમાં વપરાય છે. આ કાપડનો ઉપયોગ વિવિધ પોશાકો એટલે પહેરવા શું કે પોશાકો એટલે અલગ અલગ જાતના કપડા પહેરવા માટે થાય છે. હવે શું કે છે એના પછી તો કે કાપડના મટીરિયલનો ઇતિહાસ. હવે શું કે તો કે આ બધું તો આપણે જોયું પણ હવે કાપડના મટીરિયલનો ઇતિહાસ કે એનો ઇતિહાસ શું છે. તો તમે ક્યારે વિચાર્યું કે પ્રાચીન સમયમાં લોકો કપડા માટે કયા મટીરિયલનો ઉપયોગ કરતા હતા? એવું માનવામાં આવે છે કે સમયમાં કે તે સમયમાં લોકો વૃક્ષની છાલ અને મોટા પાંદડા કે પ્રાણીઓનું ચામડું અને તેમની રૂંવાટીનો ઉપયોગ પોતાને ઢાંકવા માટે કરતા હતા. શું કે તો કે પ્રાચીન સમયમાં લોકો શું કરતા તો કે ત્યારે તો એને ખબર નથી કે આ રીતે ગૂંથાય અથવા એવી કોઈ ટેકનોલોજી નથી. તો ત્યારે એ લોકો શું કરતા તો કે આ જે આસાનીથી મળી રહેતું આ મટીરિયલ છે એનો શું કરે તો કે એમને શરીર ઉપર વીંટી લેતા અથવા વૃક્ષની છાલ છે તો એ છાલ કાઢી અને પોતે એના શરીર ઉપર વીંટી લેતા અથવા મોટા મોટા પાંદડા વાળું કોઈ વૃક્ષ હોય તો એ પાંદડાને વીંટી લેતા અથવા એને શું કરતા તો કે પ્રાણીઓનું ચામડા હોય તેમની રૂંવાટીઓનો ઉપયોગ પોતાને ઢાંકવા માટે કરતા હતા. કૃષિ સમુદાયમાં સ્થાયી થયા બાદ લોકો કુંબડી કુંપળો અને ઘાસનો ઉપયોગ તાદડી અને ટોપલા બનાવવા માટે ગૂંથણ કરતા શીખ્યા. શું કહ્યું તો કે કૃષિ સમુદાયમાં એટલે કૃષિનો જેમ કૃષિનો એટલે આપણે જેમ ખેતીનો ઉપયોગ કરવા માંડ્યા ત્યાં શું થયું તો કે કુંબડી અને કુંપળો એટલે કુંબડી એટલે સાવ એવી નાની ઢીલી હોય એવી કુંપળો તો કે આપણે વૃક્ષ એવું હોય તો શું થાય તો કે નીચે મૂળ રોમ હોય મૂળ હોય એના જેવું તો શું થાય તો કે એનો એનો ઉપયોગ કરી અને શું સાદડી અને ટોપલા બનાવવા એટલે એની ટોપલી આપણે ઘણી વાર જોઈએ છે ટોપલી બનાવી હોય તો એ કેની બને તો કે ઘાસની ટોપલી બનાવવામાં આવે છે. આપણે ગમે ત્યાં બજારમાં આસાનીથી મળી રહે છે. સાદડી અને ટોપલા બનાવવા માટે કેનો ગૂંથણ કરતા શીખે એટલે ગૂંથણની જે આપણે ઉપર સમજીએ ગૂંથણ એટલે શું તો કે એ ગૂંથણ કરી અને એને ટોપલી બનાવતા શીખ્યા. હવે વેલાઓ પ્રાણીઓની રૂવાટી કે વાડને એકબીજા સાથે વીંટાડીને લાંબા તાંતણા બનાવવામાં આવતા હતા. શું કહ્યું તો કે આ વેલાઓ હોય અથવા પ્રાણીઓની રૂવાટીને રૂવાટી કે વાડને એકબીજા સાથે વીંટાડીને લાંબા તાંતણા બનાવવામાં આવતા હતા. જે રેસાઓ આપણે જેમ કાપડ માટે બનાવવામાં આવીએ એ રીતે તેમાંથી કાપડ વણવામાં આવતા હતા. શું કહ્યું તો કે લાંબા તાંતણા બનાવવામાં આવે છે અને તેમાંથી કાપડ વણવામાં આવતા હતા. પહેલાના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા. શું તો કે સૌથી પહેલા ક્યાં તો કે ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા હતા. સણ પણ એવો છોડ છે જે કુદરતી રેસા આપે છે. સણ છે એ શું છે તો કે કુદરતી રેસા આપે છે. જે આપણે જોયું કે એના પ્રકાંડને શું કરવામાં આવે તો કે એમાં ફૂલ આવવાની તૈયારી થાય એટલે એને કાપી અને પાણીમાં સડવા દેવામાં આવે. સડે એટલે સડમાંથી એનું પ્રકાંડ સડી જાય એટલે એમાંથી નાના નાના રેસાઓ આપણે કરી શકીએ. હવે પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીની નજીક કપાસની સાથે પણ સણ ઉગાડવામાં આવતો અને તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો હતો. શું કીધું કે પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદી બહુ મોટામાં મોટી નદી છે. શું કીધું કે નાઇલ નદીની નજીક કપાસની સાથે સણ પણ ઉગાડવામાં આવતું હતું. એની સાથે શું નદીમાં નાઇલ નદીની આસપાસ શું કરતો કે કપાસ તો ઉગાડવામાં આવતો જ હતો એની સાથે સણનો પણ ઉગાડવામાં આવતો હતો અને તેનો ઉપયોગ કેમાં તો કે કાપડ બનાવવામાં કરવામાં આવતો હતો. તે દિવસોમાં સીવવાની કલા જાણમાં
નહોતી. શું કહેતો કે તે દિવસોમાં સીવવાની કલા કોઈને આવડતી નથી, એટલે એના વિશે કોઈને માહિતી હતી નહીં. લોકો પોતાના શરીરના વિવિધ ભાગોને ફરતે કાપડ વડે ફક્ત ઢાંકતા. એટલે આપણે જે પેન્ટ શર્ટ બનાવીએ છીએ, ટી શર્ટ ને એવી કોઈ કલા એ લોકો જાણતા નતા, એટલે શું કરતા, આખું સળંગ કાપડ બનાવી અને શરીરને વીંટી લેતા હતા. કાપડને વીંટાડવાની ઘણી જુદી જુદી રીતો વાપરવામાં આવતી હતી. સીવવાની સોયની શોધ થતા લોકોએ કાપડને સીવીને કપડા બનાવવાની શરૂઆત કરી. શું થયું તો કે હવે ત્યાં સુધી તો કોઈ પાસે એવી માહિતી હતી જ નહીં કે કાપડને કેવી રીતે સીવવું અથવા કેવી રીતે બનાવવું, એવો કોઈ મગજમાં કોઈ આઈડિયા જ નતા. પછી શું થયું તો કે એક સોયની શોધ થઈ કે આ સોય દ્વારા એને કાપડને સીવી શકાય. એટલે શું થયું તો કે સીવવા પછી કાપડને બનાવવાની શરૂઆત થઈ અને જુદા જુદા પ્રકારના કાપડ બન્યા. આ શોધ બાદ સીવેલા કપડાઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળી છે. પણ શું એ આશ્ચર્યની વાત નથી કે આજે પણ સાડી, ધોતિયું, લુંગી અને પાઘડી જેવા સીવ્યા વગરના કપડાના ટુકડાઓનો ઉપયોગ થાય છે. આજે પણ આપણે જોઈએ છીએ કે ધોતિયું પહેરીએ છીએ, સાડી પહેરીએ છીએ તો એ ક્યાંય સીવવામાં આવતી નથી, સળંગ કાપડ હોય છે. જે રીતે આખા દેશમાં ખાવામાં આવતા ખોરાકમાં વિવિધતા જોવા મળે છે, તેવી જ રીતે કાપડ તથા પહેરવેશમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. શું કહેતો કે જે રીતે આપણા દેશમાં, આપણે આગલા ચેપ્ટરમાં જોયું કે જુદા જુદા દેશ, આપણા દેશમાં જુદા જુદા પ્રદેશોમાં બધાનો ખોરાક કેવો છે તો કે અલગ અલગ. એ જ રીતે જુદા જુદા પ્રદેશમાં ખોરાકમાં વિવિધતા જોવા મળે છે, તે જ રીતે કાપડ તથા પહેરવેશમાં પણ વિવિધતા જોવા મળે છે.